શું કરો હરીભાઈ? ઓ ખ્યાગાનજી, શું કરો? કીધું આલ્યા ભાઈ, આ મેણ વધુ છું અને તૂટ્યું. હરીભાઈ એક વાત કહું તમને, ખરેખર મને અંદર થી બહુ શરમ આવે હો. અમુક ટાઈમે તો મરી જવું ને એવું થઈ જાય. બોલો મને. હવે હરીભાઈ, આપડે પેલા હેમપુરા વિવાન હતા એટલે ભરતજી પટાક રમતા હતા. આમ ભરતજી પટાક રમી રહ્યા ને એટલે એવાને મન આઈને તલવાર આલી કે ખેકાજી તમે પટાક રમો, અને મને રમતે નતા આવડતા તે એથી મુને આકડી જો બોલો વાઠે વાઠે. ખેકાજી હવે શું કેવું તમન, આ પટાક છે હું 15 વર્ષ નો હતો તાર માર કાકે મને શીખવા દીધા હતા. બોલો મને હરીભાઈ નહીં આવડતા, ઠેસથી નહીં આવડતા. ખેકાજી આ તો ના ચાલે લ્યા. પણ શું કરું કો હરીભાઈ? હવે કેમ શું કરું એટલે શીખવા છે તમારે? શીખવા તો છી પણ શીખવાડે કોણ? અરે હું. તમે શીખવાડશો હરીભાઈ? તો પછી આખા ગોમ માં મારા જેવો પટાક રમતો કોઈને આવડો છે? આ તમે તો જબર આવડી, તો ચાલ શીખવાડશો. હાલ હાલ દ નવરાશો. અરે હું તો આવનાર વો છું. અરે હાલ શીખવાડી દઉં, મને તો આ વાત નું હરક્ષણ છે હોમો. તો શીખવાડો કે બે હું તલવાર લાવું. હરીભાઈ વાઈકર ના હોય ને તો શાલો પટ્ટી લાવી દો. ના ના હવે મેળ નવું લાબુ, અમે જૂનું થઈ ગયું છે. આ તો આ ચાલે, અને તલવાર ની છે ને થોડી ધાર ઘટાવા આવી છે. ચીફ આવશે. બોલો મન તો ફોરી રાખો ને. આ ભારે છે, ઓનો પનો ભારે છે થોડો એટલે. ના ના હાલ તો આ ફોરી બરોબર છે. જો ખેગાજી, તલવાર ને પેલું પજે લાગવું જરૂરી છે બરોબર, એટલે પેલા તલવાર ને પજે લાજી લેવું. તલવાર મેળજો હેડો રાખો ચંપલ બે ઓમ પકડી જયા ઓમ. તમે મેણ માં શીખશો તો તમને મજા નહી આવે. લ્યો તલવાર રાખો હાથમાં, ના ભાવ તો આટલા થી પકડો યાર, આટલા થી પકડો. આ તલવારબાજી કેવી વસ્તુ છે ખબર છે? આ પટાકમાં જો કડ્યાકી ને હોમે હોમે દુશ્મનો આવી જાય તો હા ચુકલી પહેરાઈ દી. એવું? હા ઓનું જનુન એવું છે. એ વાત સાચી તમારી કેવી હો. તો પછી હેડો આવી જો. અલ્યા તારી આ મારો છે, બે દાડા એક ખાટલે બેસીને ખાતા આમ લડે મારા છે. નક્કી કાતો ઓછો થાય મારા ગામ વાળાને કેવું પડશે. કદી કોઈ દાડો ઘણો સંબંધ ના રાખવો અને કદી ઘણા ભેગું ના રહેવું, ના કે એક દાડો જુદા થવાનો વારો આવે. આવું કઈ કીધું તને
કાકા મારી નજરો નજર મુ જોઈને આવ્યો છું આજ. લખણ આવું જોઈને આવ્યા તું કાકા? એક ખાટલે બેસીને ખાતા, અડધા રોટલા માંથી અડધો ભાજીને ખાતા, એક રકેબીમો ચા પીતા. હા હા બધું શો કરતા, પણ છું છું એક એક ભાઈ. ગમે એ દાતા તો બે ભીડા દેખાતા, એવા મોણસો કાકા આજ હોમા હોમા તલવારો કાઢી છી. અચ્યા છે આવા તમે કાકા? એ ભલે ગમે એવા રહ્યા, પણ એમાં તમે ફસાવો. હવે ખાલી પોલીસ સ્ટેશન માં તમે જમીન ભરવા તૈયાર થઈ દો, અને કોર્ટ ના ધક્કા ખાવા તમે તૈયાર થઈ દો. કારણ કે કાકા પહેલું પાડોશી નું ઘર આપણું છે. એટલે પણ તું જો આવું બોલે છે કાળજીબા હેજીવેજી. કાકા કાળજીબો નહીં, હું આજ મારી નજરો નજર જોઈને આવ્યો છું. પણ શું જોયું તો કે? અને કાકા મને 100% વિશ્વાસ છે કે એક આધા નું આજ મારતું ઉતર્યું ને તો પહેલી પોલીસ ની ગાડી આપણા ઘેર આવીને ઉભી રહે. કે કાકા ભત્રીજા, તમે આ ઝઘડો થયો હોય તમે જોયો હશે, તમે આમાં કોક દોડતા હશો. એટલે હું કોઈ નઈ દોડતો, તાર કાચી જોગન. અરે હું દોડતો નઈ, હજી હજી પોલીસ મારા ઘેર આવે. કાકા આવશે? એટલે ના આવે ભમરાળા. કારણ કે કાકા પેલું ગમે તો પૂછપરછ થાય તો પાડોશી થાય, પેલા પાડોશી આપડે છો. એટલે પણ પાડોશી તો છો, પણ કના એ તો કે તું હરી નામ ક્યાં કરના? એમ બેન છું છું એમ બેને હોમા હોમી તલવારો કાઢી. કાકા તલવારો કાઢી દી હુએ? પણ શા ક્યાં લડું છે હવે? એ તો મને ખબર નહીં, હું વાટે વાટ ઉપર જોઈને આવ્યો. અલે આ પત્રી સાસુ આજ્યા તો કરો. અરે એ કાકા, અરે હું હલવાઈ તું પાડોશી છું હું. અરે વ્રત નહીં દાહોન તો વધારે હલવા હો ચમ. અરે તમે ઓમ સુડાવા જાય કદાચ થઈને ખેગાર જઈએ, કદાચ થઈને હરી પાયો, ઓમ ખાસ લઈને તલવાર ભમાય અને તમારું ગળું આવી ગયું તો ભય પડ્યું હશે. રોવાનો ટાઈમ નહી, બધા મોટી મોટી પાઘડીઓ પહેરી ફરી છે ની, ભેગા કરવા ની લઈ દો આપડે. હા વાત સાચી છે, આવામ તો આવી જ કે ગોમ બધા તાણી. એક વસ્તુ શું છે ખબર છે કે આપડા વાહમો ગલ્લા ની જરૂર હતી બાપુજી. હા આપડા વાહમો ગલ્લા ની નહીં પણ 108 ની જરૂર પડશે હવે. હાલ તારા બાસ્કુજી મારો ભત્રીજો હાથું બોલો છે, હાથું બોલો છે. પણ આ હાથું અત્યારે ક્યાંથી બોલવા માંડ્યો? ગલ્લા ના મુહૂર્ત ના ટાઈમે. એ મફુ કાકા, હું અત્યારે મુહૂર્ત બગાડવા નહીં માંગતો, પણ ગોમ માં જે બગડવા થઈ રહ્યું છે નઈ એ તમે કદી સપનામાં નહીં વિચાર્યું હોય. હા વાસ્તવમાં એવું છે કે બાસ્કુજી ગલ્લો કરે છે તમારાથી જોયો દાતો નહીં. અરે બાસ્કુજી ના ગલ્લા થી કમારા થી કોઈ લેવા દેવા નહીં. તો પછી આવા સંકટ સમયે કેમ દોડી રહ્યા તમે? અરે સમય એવો આવ્યો છે દોડી ને, હવે હું તમને કહ્યો નહી તો વાયકણ હમણાં બાસ્કુજી ગલ્લો વાંખવાય નહીં રહી, હમણાં વાંચી પટ્ટી મારશી સીધા હમણાં. શું હોય શું થયું? અરે એવો સમય બની રહ્યો છે હાલ. પણ શોખવેડ તો કર. અરે ગોમો બે દણા એક ખાટલે બેસીને ખાનારા આ તલવારો ઘાટી હોમા હોમી કોણ સહી રે? અરે ગોમો ચિયા બે ભેગા ફરતા, ચિયા બે ભેગા આખો દાડો 24 કલાક રહેતા, બે દણા વાતો કરતા. હવે એ તો આપણું ગોમ રાગીલું છે, બધા ભેળા જ ફરે છે કે? હા હા એની વાત કરું છું. આજ એને હોમા હોમી તલવારો ઘાટી છે. હોમા હોમી તલવારો ઘાટી છે. એક ઘડી વાર તો ખાલી મુજવામાં તાચી રહ્યો હતો કે આ હું શું જોઈ રહ્યો છું. પછી હું ઘડી વાર તાચી રહ્યો, નક્કી કર્યું કે ના આ સપનું નહીં, આ સપનું નહીં હકીકત જ છે. પછી માર કાકા ને કેવા આવ્યો હું? હું માનવા તૈયાર નહીં. અરે માનવા તૈયાર નહીં તમે? ના. અરે હું જૂઠું બોલતો હોય ને તો માર કાકા નું ગળા નીચો કે નાર કપાઈ જાય ગળું. હા કશું નહી.
અરે પણ શું છે ઈ વાત શરમ આ તમે આટલો બધો રાખજો આ મારો દુવા બદલ આયો તો અરે પણ શું થયો આ કે તારી ભેળો ખાતા બે બીજા વણા હવે ના કહેતા ના એક આ તરવેરે ઉપાડી લ્યો અરે પણ અમારી મારી વાત ઉપાડી મારી વાત તો હો તમારે એક બીજા નો વોક હતો તો ગોમ માં મપુ કાકા જીવન વાત કરવી હતી પણ મારી વાત તો તમારો પાડોશી હું હવની પેલા જેલ માં કોણ જાય હું જઉં તલવાર ઉપાડતા નાકોટા કરતા હતા પટાક માં એવું જમવાનું હોય ખબર કે આવા પટાકા હંગા ઢોલ રાખો તો તમારે ઉભારો તું રમતા જોયા તો નક્કી નતો કરી કેતો હા કે ખેગાર ભા હરી ભા તમ લડો છો હા નક્કી કરવા કોઈ ના આવે પછી ઓમ તલવાર ફેવર તો ચો કડી જાય તો કપાઈ જાય માથું હા તો ડાયરી ઘરીજી મારા આવ્યો કાકા આપણે હલવાઈ દહા આપણે જેલમાં દહા પાડોશી લડે છે અરે પણ તું અક્કલ ના દુશ્મન છો આપણે શું વાય કરાય ના ના નક્કી કરે ભાઈ હરી ભાઈ આપણો મારે મ તો માનવા તૈયાર જ નતો મને વસ્તુ મનાતી જ નથી લાપોટિયા કરી નાખે હોજવાળી નાખે મારો ગાલ મને શીરતા તમે આ ગળાના શોગન ગાધા ને એટલે અમારે માનવું પડ્યું ગળાના શોગન ખાઈ જો મારા વિશ્વાસ કર્યો તમે હું તો આ બેન બધું કર્યું અરે કનાર બે તમે વિશ્વાસ કરો છો આ સોજ બે એની કાકી 70 દોની મહિના છે દાડામો એના કાકા 70 દોન મહિના છે દાડામો એ બધી અમને ખબર છે અમે અજાણ્યા નહીં પણ આ ગળું વચમાં આવ્યું ને એટલે અમારે માનવું પડ્યું પણ આ ગળામાં શું છે નકરો મેલ છે બીજું કોઈ નહીં તું બંધ થા અમન વિશ્વાસ ના આવે તારો મેં એટલા સુધી કીધું તું કે કોક શેહુ રેડશે તો હું માન્યો નહીં આ બે તો જુગલ બંદી જોડી છે આ ખેકાર ને હું મારા હગા ભાઈ થી વધારે માનું છું એના પર હાથ ઉપાડું લે હા તાર અમને હીરી ખબર છે નહીં ના આવતો દુઃખ વાત હાકી મફુજી એ તો ખબર પડી ગઈ કે અમારા પ્રત્યે તમને કેટલો પ્રેમ છે કે તમે દોડી દોડીને આયા કારણ કે તારો વિશ્વાસ ના આવે તું જ્યાં ભવની દશમની ગાતો હોય મારો પેલા દશમની નતો કાઢતો તમારા પટાક ખેલવાતા પછી ચોક માં જઈને ખેલવાતા હોય ઘર આગળ પટાક ના ખેલવાના હોય એ ચોક માં ચોક કોઈના વિવાહ હતા હું એ ચોક માં જઈને રમું લે મારા ઘેર ના રમું વિવાહ માં પટાક ચોકડ હોય
મારી વાત તમે બધી વાતો હવે કુવામાં નાખો અને મફુજી તમે ખમાન મજા કઈ વાજી ને આકડો વિડિયો લોબુ ના કરો હવે ખમાન મજા મારે ચી રીતની કેવી અરે કહી દો હા મારું પોંઠો પાટણ હા.